પણ એ ગામડું ગામ અને ગામડાની અંદર સાહેબ એવી ઘટના બને કે એક દિવસ ત્યારે આવો કોઈ મંડપનું કે એવું હતું નહીં, ભાગવતકાર હોય ગામે ગામ ફરતા અને એક ગામમાં જઈ ચડ્યા, અહીંયા જઈ અને એને કીધું કે ભાઈ અમારે એટલે ત્યાં જઈ અને એને એમ કીધું કે મારે તમારા ગામમાં ભાગવત કરવી છે, એટલે કે કાંઈ વાંધો નહીં કરો એમ. વ્યવસ્થા થઈ ગઈ ગામની ચોરે અને ભાગવતની શરૂઆત થઈ. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ઘણા બધા 3 દિવસ સુધી માણસો આવ્યા. ચોથે દિવસે માણસો ન આવ્યા એટલે 2-5 વડીલો બેઠા હતા, બીજું કોઈ હાજર ન રહ્યું. હજી કથાનો 4થો દિવસ હતો, કોઈ હાજર નહીં. એટલે શાસ્ત્રીજીએ પૂછ્યું કે કેમ કોઈ આવતા નથી એમ, તો કે એ ખબર નહીં એમ. એટલે ગામવાળાને ભેગા કરી અને એમ પૂછ્યું કે કેમ તમે કોઈ કથામાં નથી આવતા, નથી, શું તકલીફ શું છે? એટલે બધાએ કીધું કે અમે તો ગામડાના માણસો છીએ, ખેતી કરીએ, અમારું જીવન ગુજારીએ છીએ અને હવે આમાં અમને એ ખબર નથી પડતી કે આ શું તમે બોલો છો એ, તો એના કરતાં અમે કામ ધંધો કરીએ અને બીજું કે આમાં તો અમે દર વર્ષે 2-3 વાર ભાગવત થાય છે એટલે અમને ખબર જ છે એમ અડધી તો, એટલે અમે નથી આવતા. એટલું કીધું એટલે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં. શાસ્ત્રીજી કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો ને, તો કે શું એક ઓલો મેલો એક સુંડલો જે છાણથી ભરેલો છે એ સુંડલામાં પાણી લઈ આવો, જાઓ નદીએ જઈ અને કોઈ પાણી લઈ આવો. એટલે શાસ્ત્રીજીએ કીધું એટલે એક બે જુવાન હતા કે કાંઈ વાંધો નહીં લઈ આવી, એમાં શું હવે એને ખબર હતી કે કાંઈ હુંડલામાં પાણી રહે નહીં એમ. મેલો કેલો હુંડલો લઈ અને નદીએ જાય ભરી અને શાસ્ત્રીજી સુધી પહોંચે તો ખાલી થઈ જાય, વળી પાછો ભરવા મોકલે, પાછો જાય વળી પાછો આવે, પાછો અહીંયા પહોંચે એટલે ખાલી થઈ જાય, ત્રીજી વાર મોકલો, ત્રીજી વાર ભરી અને શાસ્ત્રીજી પાસે પહોંચ્યો. એટલે એણે એમ એટલું કીધું કે શાસ્ત્રીજી આમાં પાણી ન રહ્યા તો તમારા માન ખાતર હું આ 3 વાર ગયો છું પણ આમાં પાણી રહે નહીં. વિકી તો મને ખબર છે પાણી ન રહે એમ, પણ એ તને ખબર છે કે આ તું જે પહેલી વાર લઈને ગયો તે મેલો કેટલો હતો? તો કે હા મેલો હતો, અત્યારે તો કે અત્યારે ઉજળો થઈ ગયો, ચોખ્ખો થઈ ગયો એમ. બસ તો એ કે ભાગવત જેટલી વાર સાંભળો ને એટલી વાર કદાચ સમજાય નહીં તો કાંઈ નહીં, પણ અંદરથી તમારે મેલાસ છે નહીં તો દૂર હો ટકા થાય. એટલે આમાં તમે હાવ હજરબમ બેઠા રહો, તાલીમ કાંઈ નહીં પડો, મને ખબર નહીં પડે દૂધ દોડામાં જાય ગેઠું જાય. હા અને તાલી પાડો તમને ને તમને ફાયદા છે, કારણ કે આમ ડોક્ટરો કહે છે તાલી પાડો એટલે એક્યુપ્રેશરના જે પોઈન્ટ હોય એ બધા દબાઈ જાય એટલે તમે કોઈ બી બીમાર ન થાવ, આવું ડોક્ટરો કહે છે. હું તમને સાબિત કરી દઉં, જે લોકો કાયમી તાલી પાડે દવાખાનામાં જોયા એ ટોલ ના કે મળે, અડધું આજ સમજાય અડધું કાલ સમજાય, અમુકને કાલ નાતા નાતા ટપો પડશે બોલો ભાઈ હું કહેતો છું. એટલે તમને મોજ આવે ત્યાં દાંત કાઢી લેજો. અને બીજી વસ્તુ એ છે સાહેબ કે તાલી અમે કલાકારો એટલા માટે પડાવતા હોય, ઘણી વાર ઓડિયન્સને એમ થાય કેમ તાલી પડાવે છે, પણ હજાર હાથ વાળો ભગવાન આપણા એ કથામાં સાંભળીએ છીએ, ભગવાનને હજાર હાથ હોય છે. તમે મેં કોઈ દી જોયા નથી પણ અમે કલાકાર બેઠા હોય અને ક્યારેક હજારોનું ઓડિયન્સ હોય, ક્યારેક હો હોય 500 હોય, હજારે હોય, ઘણા બધા ઓડિયન્સમાં બેઠા હોય અને જ્યારે 2 હાથે તાલી પડે ને એમાં અમને હજાર હાથ વાળો ભગવાન દેખાય છે સાહેબ, એટલા માટે અમે કહીએ છીએ. હવે અમે તમને ભગવાન બનાવ્યા ખરેખર. અને આજનો આ કાર્યક્રમ છે ને એમાં બહુ ખાસ મારે કદાચ બધું થોડું ઘણું છે, હિતેશભાઈને કંઈ છે નહીં કારણ કે એમના શેઠનું જ આયોજન છે. હા રસિકભાઈનું આમ તો પહેલી વાર મને ફોન આવ્યો, પછી બીજી વાર ભાઈ હિતેશભાઈએ મને ફોન કર્યો, મને કે તેજસભાઈ આપણે એક અમારા શેઠની આ કાર્યક્રમ છે તો શું કરશું? મેં કીધું કરવાનું જોઈને એમાં શું વાંધો છે, મને કે એમ નહીં પણ બજેટ તો કયો. એટલે મેં કીધું એક કામ કરો તમે જે નક્કી કર્યા હોય એનાથી 10,000 ઓછા આપજો. મને કે આવતા રહ્યો 10,000 જ નક્કી કર્યા છે એટલે અમારે કાંઈ છે નહીં, પણ આ લોકોએ કીધું થોડું ઘણું આપશું, હાવ ખાલી નહીં જવા દે. પણ આનંદ કરતા કરતા આગળ વધવું છે અને ભક્તિ ગીતો તરફ પણ જવું છે. અને એક બે હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું, ભલે તમને લાગતો નહીં હોય પણ છું. હા રાજકોટમાં મારે સ્કૂલ છે, સવારમાં સ્કૂલ છે, 7:30 સ્કૂલ છે. છોકરો 9 વાગે આવ્યો, હું ખીજાણો કીધું એ આ 7:30 ટાઈમ છે 9 થયા. મને કે સાહેબ તમારે મારી રાહ ન જોવી, નિશાળ ચાલુ કરી દેવી કે વહેલા મોડું થાય, આને મારે ભણાવવાના એમ. હા હમણાં તો એક વાલીને ચીઠી લખીને મોકલી, હવે તો સારું છે નાહી ધોઈને આવવા માંડ્યા છોકરાએ. અને ભાઈકશાળી અમે કલાકારો છીએ કે હવે તો નાહેલું ઓડિયન્સ મળે ખાસ ડાયરાવાળા. હા અને કઈ હમણાં એક છોકરાને મેં ચીઠી લખીને મોકલી, મેં કે વાલીશ્રીને માલુમ થાય કે બાળકને નવડાવી ધોવડાવીને મોકલો, તો બીજે દી હામી વાલીએ ચીઠી લખી
કે માસ્તરને માલુમ થાય કે અમે ભણવા મોકલી છીએ, ઊંઘવા નહીં, જ્ઞાન ભણાવો અને ઊંઘો માં, આને અમારે ભણાવો નહીં. અને છોકરા તો છોકરા છે, હમણાં મેં મારા છોકરાને પૂછ્યું બેટા મોટો થઈને શું થાય, મને કે ભાભો થાય. અમારા ભાઈ તો ઓળખે છે કારણ કે મારી ત્યાં ફ્લેટમાં નીચે રોજ હોય છે, મારી ઘરે કામ કરી ગયા છે એટલે એટલે અમારે કલાકારો શું હોય ઘરે ને ઘરે હોય. અને મારા એકવાર લગ્ન થયા હતા, એક જ વાર થયા યાર. અને હું આમ મોદીનો સીધો હગો હાડુ ભાઈ છું અત્યારે, હારે નહીં એમ એ નહીં હારે નથી, અમારે અહીંયા પ્રોગ્રામમાં હારે નથી, ધંધામાં ભેગા નહીં. પણ આનંદ કરવો છે, બાળકોની વાત કરતો હતા, હુઈ જાય પેલા એક બે વાત લઈ લઉં. અને એને પોતાની મસ્તી છે બાળકોની, કારણ કે એ એક હું આમ ખરેખર હાઈસ્કૂલમાં ભણાવું ને એક દી બીજા ધોરણના ક્લાસમાં ગયા, મોદી સાહેબ યાદ આવ્યા ને એટલે વાત કરતો એમ. હું બીજા ધોરણના ક્લાસમાં ગયો ને ટીચર ભણાવતા હતા, છોકરા આમ નાના નાના છોકરા એટલે મેં વળી હળવેક દઈને પૂછ્યું, બેન શું ભણાવો છો? મને કે સરગાઈનો નિબંધ ભણાવું છું. મેં કીધું લાવો હું ભણાવું. હવે હાઈસ્કૂલમાં ભણાવતો એ પ્રાઇમરીમાં ભણાવે તો કેવું થાય એમ. એટલે મેં જઈને લખાયું, મેં કીધું છોકરાઓ લખો, ગાયને ચાર પગ હોય છે, ગાયને ચાર આંચળ હોય છે, ગાયને બે શિંગડા હોય છે, ગાયને કૂચડું હોય છે, ગાય આપણને દૂધ આપે, આટલું લખાવીને હું વયો ગયો. તો બીજે દિન ટીચર રોતા રોતા આવ્યો, મને કે સાહેબ હાલો, મેં કહું થયું, મને કે છોકરા ગાયથી આગળ નથી વધતા. અરે મેં કીધું કંઈક ભણાવો તો વધે ને, મને કે ના તમે હાલો. હું તો ગયો ક્લાસમાં, એક છોકરાનો ઊભો કર્યો, બેટા ઊભો થા, સિંહનો નિબંધ બોલ. ઊભો થઈને કે સર, સિંહ છે જંગલનો હિંસક પ્રાણી હોય છે, એ શિકાર કરીને ખાય છે, એ ઘણીવાર ગાયનો શિકાર કરે છે, તો ગાયને ચાર ભોગ હોય છે, ગાયને ચાર આંચળ હોય છે, ગાયને બે શિંગડા હોય છે, ગાયને કૂથળું હોય, ગાય આપણને દૂધ આપે છે. મેં કીધું આ સિંહનો થયો ગાયનો થયો. બીજાનો ઊભો કર્યો, ઊભો થાય તો વાઘનો નિબંધ બોલ. વળી એને થોડું ઉમેર્યું, એ કે સાહેબ વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એ ચટાપટાવાળો હોય છે અને એ પણ શિકાર કરીને ખાય છે, તો એ પણ ઘણીવાર ગાયનો શિકાર કરે છે, તો ગાયને ચાર ભોગ હોય છે, ગાયને ચાર આંચળ હોય છે, ગાયને બે શિંગડા હોય. મેં કીધું માર્યા ગો ખાવી નાખ્યો. પણ ત્રીજાનો ઉભો કર્યો, મેં કીધું આપણે જંગલ ખાતું બંધ, વડાપ્રધાનનો નિબંધ બોલ, આમાં ગાય ન આવે. ઉભો થઈને કે સર નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે. મેં કીધું સાચું આગળ. મને કે સર એ છે ને આપણા ગુજરાતના છે. મેં કીધું વાહ સરસ આગળ. મને કે નાના હતા ને ત્યારે ચા વેચતા હતા. મેં કીધું વાહ સરસ. પછી મને કે એ ચા છે ને એ ગાયના દૂધની બનાવતા હતા, ગાયને ચાર પગ હોય છે. હું ક્લાસ મૂકીને વયો ગયો. મેં કીધું આને ભણાવવા જ નથી મારે. હા તો બે દિવસ ટીચર નો આવ્યો, મેં ફોન કર્યો, બેન આમાં રાજીનામું ન દેવાય, બાળકો છે આગળ ભણાવો ભૂલી જાય. મને કે સર એવું નથી, હું દવાખાનામ છું. મેં કીધું ત્યાં શું કરો છો? એ કે કઈ નહીં, હું સ્કૂલની બહાર નીકળીને તો ગાયે ઢીક મારી. પછી મેં એને ફોનમાં કીધું, મેં કીધું બેન ગાયને ચાર પગ હોય છે, ગાયને ચાર આંચળ હોય છે, ગાયનું દૂધ પીજો હમા થઈ જાઓ. એટલે આ આનંદ છે. અને આનંદ સાહેબ કોઈ કલાકારની તાકાત નથી કે તમને આનંદ કરાવી શકે. આનંદ તમારી અંદર પડેલો હોય, અમે તો ખાલી બહાર કાઢીએ છીએ, અમે ધૂળ દૂર કરીએ છીએ. બાકી અમે જો આનંદ કરાવી શકતા હોય તો અમે મોજ ન કરી લઈ. કોઈ દી અમે દાંત એકલા એકલા કાઢ્યા જ નથી, બોલો. અને ખરેખર સૌથી પીડાદાય કોઈની હાસ્ય કલાકારને જ હોય, કારણ કે તમે ગમે જો કયો અમને ખબર જ હોય કે આમ જ જવાનું. તમે દાંત તો કાઢી શકો, અમે તો અહીંયા દાંત કઢાવવાના ને ઘરે જઈને મૂંગું રહેવા. એમાં બે દાંત પડી ગયા તો ના પાડી દેવાય ને કે આવી હુખડી નથી ખાવી એમ. મન કે તો બધા પડી ગયા, બે પડ્યા એમાં રહેવા દે ને. એટલે આ તો મેં કીધું એમ કે આનંદ છે, અમારી કોઈ તાકાત નથી, અંદરથી તમને મોજ આવે છે એ આનંદ છે. પણ મારે એક આમ નાનકડો પરિચય આપી દઉં ટીમનો. મારી બાજુમાં બેઠા છે બહુ સારા એવા ભજનીક પણ કહી શકાય, તમે એમને સુગમ સંગીતમાં સાંભળો તો પણ એટલી જ મજા આવે, અને એમને ભક્તિરસમાં સાંભળો તો એવી મજા આવે એવા હિતેશભાઈ ગજરને એકવાર તાલીઓથી વધાવો. એવા જ સરસ મજાના ભક્તિ સંગીતમાં તમને તરબોળ કરવા માટે આવ્યા છે દીપાબેન ચાવડા, એમને પણ એકવાર તાલીઓથી વધાવો. અમારા ઉસ્તાદ રમેશભાઈ, એમને પણ તાલીઓથી વધાવો. ભાઈ કિશન પેડ ઉપર સંગત આપે છે, એમને તાલીઓથી વધાવો. અને ગોપાલભાઈ રામાવત, એ પણ એક સરસ મજાના સંગત આપે છે,
કીબોર્ડ ઉપર એમને પણ તાલીઓથી વધાવો અને તમને મજા આવે તો મને વધાવો, મારો હરખ પૂરો થાય. મને લોકો તેજસ પટેલ કહે, લા શરીરને કહે છે, મને તો શું કહેતા હોય મારો રામ જાણે. કારણ કે કાલ વૈયા જાય પાછું શરીર તો બદલી જવાનું ને, નામે બદલી જાય, જ્ઞાતિએ બદલી જાય. પછી ખબર નથી કે આપણે કયા જન્મમાં આવી, કેટલામાં અવતારમાં છીએ, આપણને ખબર નથી. અને સરસ મજાની એક વાત મને યાદ આવી એટલે કરી, અને પછી આપણે ભક્તિ સંગીત તરફ જવું છે અને પછી હું છું જ. પણ વાત સરસ યાદ આવે સાહેબ, કે કર્મની વાત આવે, આ જન્મની વાત આવે, એટલે બરાબર યુદ્ધ થાય. અને મહાભારતના યુદ્ધની અંદર આપણે બધાને ખબર છે, ભીષ્મ પિતામહ છે એને બાણસૈયા ઉપર એને સુવડાવી દેવામાં આવે, અને એ જ્યાં સુધી યુદ્ધ હતું ત્યાં સુધી જીવિત રહ્યા, પણ બાણસૈયા ઉપર. અને એ બાણસૈયા ઉપર જ્યારે હતા ત્યારે કૃષ્ણ ભગવાન એને મળવા માટે જાય, એટલે ત્યારે દાદા ભીષ્મ એટલું પૂછે કે હે કાના, મને હાથ ભવની તો મને ખબર છે કે હાથ ભવ સુધી હું જાણી શકું છું, મેં હાથ ભવ સુધી એક પણ એવું કર્મ નથી કર્યું કે આવી મને સજા મળે, આવી પીડાદાયક મને સજા મળે, આવું હાથ જન્મ સુધી તો મેં નથી કર્યું, તો મને આ સજા છે નહીં. અને ત્યારે સાહેબ કૃષ્ણ એમને 70માં ભવમાં લઈ જાય છે. અને 70માં ભવમાં એમ કહેવાય કે જ્યારે એથી જૂનો 70મો જન્મ હતો ત્યારે એક અળસિયાને બેઠા બેઠા એમ કહેવાય કે કાંટો હુડ જે કહીએ આપણે બાવળની, એ એને આમાં ભોકાવતા હતા. અને ત્યારે એને સમજાણું કે ના, 70 વર્ષે કરેલું કર્મ તો ભોગવવું જ પડે છે. આ એટલે ભાગ્યો છે, જે કર્મ કરશો એ ભોગવવું પડવાનું છે, એ ફાઇનલ છે. અને એટલું સમજાઈ જાય તો પછી કંઈ સમજવાની જરૂર જ નથી. કારણ કે ગીતાની અંદર એક જ શબ્દ લખ્યો છે, આખી ગીતા ન વાંચો તો કાંઈ નહીં, એમાં એક જ સાર છે, પરફોર્મ ઓલ અવર ડ્યુટી વેલ. મેં તમને જે ડ્યુટી આપી છે એ ડ્યુટી તમે નિભાવો, કારણ કે આપણને ડ્યુટી ઈશ્વરે આપેલી. ક્યાં જન્મ લેવો ઈશ્વર નક્કી કરે છે, ક્યાં લગ્ન થશે ને ક્યારે મૃત્યુ થશે એ બધું ઈશ્વરના હાથમાં છે. તમે જન્મ લેશો, કયો ધંધો કરશો એ બધી અમને નથી ખબર, 20 વર્ષ સુધી મને નહોતી ખબર, પણ ક્યાંક ડાયરાનો કલાકાર છે.